નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 20 ઓગસ્ટ 2024. જોઈએ આજના સમાચાર. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 મિનિટે પ્રસારણ. ગાંધીધામમાં જુગાર રમતા રમતા ડખો સર્જાતા 25 વર્ષના યુવાનનું ખૂન થયું. શહેરના જૂની સુંદરપુરી વિસ્તારમાં ગત રાત્રે ગંજીપાના વડે જુગાર રમતી વખતે અંદરોઅંદર કોઈ મુદ્દે ડખો થતાં એક શખ્સે નરેશ વેરસી દાદુ માતંગ ઉંમર વર્ષ 25 ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી હતી. હત્યાના આ બનાવમાં 4 શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચારેયને પકડી પાડ્યા હતા. શહેરના જૂની સુંદરપુરી ખેતરપાળ મંદિર પાછળ નવરાત્રી ચોક વિસ્તારમાં રહેનાર નરેશ નામનો યુવાન ગઈકાલે રાત્રે ઘરેથી તહેવારના દિવસો હોવાથી બહાર નીકળ્યો હતો. તેના પિતા એવા આ બનાવના ફરિયાદી વેરસીભાઈ માતંગ રાત્રે સૂઈ ગયા હતા. મોડી રાત્રે 3:00 વાગ્યે ફરિયાદીના અન્ય દીકરા વિશાલે તેમને જગાડ્યા હતા અને નરેશનો ઝઘડો થયો છે, તેને સ્ટર્લિંગ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ તેમ કહી તે નીકળી ગયો હતો. દરમિયાન ફરિયાદી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં નરેશના જમણા પગમાં ઈજાઓ થઈ હોવાથી તેનું મોત થયું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. દાદા, તમે મને લેવા કેમ ના આવ્યા? બેટા, દાદાની તબિયત ખરાબ છે. તેમને સખત તાવ, માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે. બાળકો, મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે. ઠંડીની સાથે ધ્રુજારી, તાવ, માથાનો દુખાવો, ઉલટી વગેરે. જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ. આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રે જવું જોઈએ. મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.